હેલો ફ્રેન્ડ્સ, સખ્યા સર યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. હું SS પટેલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગઈ રાત્રે 12 વાગે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંપૂર્ણ લોકડાઉન જાહેર કરેલ છે. તો સંપૂર્ણ લોકડાઉનમાં કોઈ પણ સંજોગોમાં કોઈ પણ વ્યક્તિએ ઘરની બહાર નીકળવાનું થતું નથી. આ કોરોના વાયરસ સામે લડવા માટેનો માત્ર એક જ ઉપાય છે કે જેથી કરીને કોરોના વાયરસને આગળ વધતો અટકાવી શકાય. આના સિવાય કોઈ પણ ઉપચાર નથી. અમેરિકા, બ્રિટન, ઇટાલી, જર્મની, ફ્રાન્સ, કોઈ પણ દેશ, ચીન, ઘણા બધા દેશો એવા શક્તિશાળી છે. એમની પાસે અદ્યતન સાધન સામગ્રી છે, અદ્યતન હોસ્પિટલો છે, જે મહાસત્તા તરીકે જાહેર થયેલ છે. આટલી અદ્યતન સુવિધા હોવા છતાં પણ આવા દેશ કોરોના વાયરસ ઉપર કંટ્રોલ નથી લાવી શક્યા. તો જરા વિચારજો, આપણો ભારત દેશ આટલું બધું પોપ્યુલેશન અને એની સામે એટલી અદ્યતન સુવિધા નથી. તો જો એકવાર કોરોના વાયરસનો ફેલાવો થઈ ગયો તો મિત્રો, આને રોકવો ખૂબ જ અશક્ય છે. રોકી જ ન શકાય એટલી ઝડપથી કોરોના વાયરસનો ફેલાવો થઈ રહ્યો છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેર કરેલા આંકડા મુજબ સૌથી પ્રથમ 1 લાખ વ્યક્તિને કોરોના વાયરસનો ચેપ લાગતા માટે 67 દિવસ લાગેલા. ત્યાર પછી બીજા 11 દિવસમાં જ 1 લાખ વ્યક્તિઓને સંક્રમિત કરેલા. એટલે વિચાર કરજો કે શરૂઆતમાં 67 દિવસ લીધા હતા, એની જગ્યાએ બીજા એટલા જ વ્યક્તિને ચેપ લાગવામાં માત્ર 11 જ દિવસ લાગેલા છે. અને ત્રીજા 4 જ દિવસમાં ફરી 1 લાખ વ્યક્તિઓને સંક્રમિત કરેલા છે. તો ભારત દેશમાં ગંભીર પરિસ્થિતિ છે, જેને કારણે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંપૂર્ણ લોકડાઉન જાહેર કરેલ છે. આની પહેલા 1 દિવસનું લોકડાઉન જાહેર કરેલું, જે સ્વૈચ્છિક લોકડાઉન હતું. અને આ સ્વૈચ્છિક લોકડાઉનમાં ઘણા બધા વ્યક્તિઓએ સાથ સહકાર આપેલો છે, પણ અમુક એવા વ્યક્તિઓ હતા કે જેણે આ લોકડાઉનમાં સંપૂર્ણ સાથ સહકાર નથી આપ્યો અને પોતાની રીતે પોતે બળવાન છે એવું પુરવાર કરવા માટે ઘરની બહાર નીકળેલા. તો આવા લોકોની શું હાલત થઈ તેની એક નાની ક્લિપ તમને બતાવવા જઈ રહ્યો છું, જેના આધારે આપને ખબર પડશે કે સંપૂર્ણ લોકડાઉનમાં કોઈ પણ પરિસ્થિતિમાં મિત્રો ઘરની બહાર નીકળવું નહીં. તો જો આ એવા વ્યક્તિઓ છે કે જેને પોતાની બળવાન પુરવાર કરવા અથવા તો મને શું થાય, હું શું કરી લઈશ, આમ થઈ જશે, તેમ થઈ જશે, આવા વિચારોથી ઘરની બહાર નીકળેલા અને ના છૂટકે એને કઈ પરિસ્થિતિનો સામનો કરવો પડેલો, તો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને આપણે સાથ અને સહકાર આપીએ. અને આ તબક્કે 21 દિવસનું લોકડાઉન જાહેર કરેલું છે, 3 અઠવાડિયા. 21 દિવસ એટલે આમ તો ખૂબ અઘરા કહેવાય, પણ છતાં પણ આપણે એમાં સાથ અને સહકાર આપવાનો છે. એક રીતે તો થેન્ક યુ ટુ કોરોના, કોરોનાને થેન્ક યુ કહેવાનું મન થાય. શું કામ? તો વિચારજો કે જે વ્યક્તિઓ ફેમિલીમાં એકસાથે સમય નહોતા આપી શકતા, એવા લોકોને એકી સાથે 21 દિવસ એકસાથે રહેવા માટેનો સમય મળેલો છે. મિત્રો, પરિવાર વચ્ચેની ભાવના વધશે, એકબીજાને સમજવાની આપણી શક્તિ વધશે. અત્યાર સુધી જનરલી એવું છે કે પિતાને પોતાના પુત્રના સ્વભાવની નથી ખબર હોતી, કારણ કે પુત્ર ઉઠે એ પહેલાં તો પિતા કામે જોબ ઉપર વહી ગયા હોય છે અને જ્યારે રિટર્ન આવે છે ત્યારે પોતાનો પુત્ર સૂઈ ગયો હોય છે. તો આ સમય એવો છે કે જે ઘરમાં બેસીને સારી એવી પ્રવૃત્તિ કરવાની. પહેલાના સમયમાં જ્યારે કોઈ પણ આવી પરિસ્થિતિઓ આવતી મિત્રો, ત્યારે રામધૂન બેસાડવામાં આવતી, ગામે ગામે રામધૂન. અને અત્યારે રામધૂન બેસાડવાની તો આપણે જરૂર નથી, કારણ કે વાયરસનો ફેલાવો થઈ એટલે આપણે ઘરે રહી માતાજી ભગવતી, જે કોઈ ભગવાનને માનતા હોય એને પ્રાર્થના કરીએ, એના ભજન કરીએ અને કીર્તન કરીએ અને પરિવારમાં સાથે રહી અને સહકાર વધે, સંપ વધે એ માટેની પ્રવૃત્તિઓ કરીએ. થેન્ક યુ.